मॉर्निंग फ्रेंड्स, धोरण 8 अंदर આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે વિદ્યાર્થી મિત્રો એની એક્સરસાઇઝનો આપણે અભ્યાસ કરીશું. તો ફર્સ્ટ એક્સરસાઇઝમાં આપણે ચાલુ ભૂતકાળના રૂપો વડી ખાલી જગ્યા પૂરીશું. ફર્સ્ટ છે કિરીટ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. તો વિદ્યાર્થી મિત્રો, કિરીટ એ ત્રીજો પુરુષ છે, બરાબર? તો ત્રીજો પુરુષ છે એટલે અહીંયા આપણે વોઝ અથવા વર જ મૂકવાનું રહેશે, બરાબર? હવે વોઝ કોની સાથે આવશે અને વર કોની સાથે આવશે એ તમારે ધ્યાન આપવાનું છે. તો કિરીટ ત્રીજો પુરુષ છે તો એના માટે આપણે વોઝ લખીશું અને ટોકનું ટોકી. નેક્સ્ટ છે પૂજા ખાલી જગ્યા ધ રૂમ. તો પૂજા પણ ત્રીજો પુરુષ, એક વચન છે તો વોઝ ક્લિનિંગ. નેક્સ્ટ ખાલી જગ્યા છે રામુ ખાલી જગ્યા ધ વિન્ડો. કોણ શું આપેલું છે? ક્લોઝ. તો રામુ વોઝ ક્લોઝિંગ. અહીંયા એ નીકળી જશે જે આપણે ચાલુ વર્તમાનકાળના નિયમો લાગતા હતા. એ ખાલી જગ્યા ધ પોલીસમેન ખાલી જગ્યા ધ પીપલ. હવે MEN આપેલું છે એટલે તમને બધાને આઈડિયા આવી જશે કે MEN હોય ત્યારે બહુવચન હશે તો આપણે શું મૂકીશું? વર. હવે વર વાક્યની શરૂઆતમાં છે તો W ને આપણે કેપિટલ કરીશું. વર ધ પોલીસમેન સ્ટોપિંગ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા MEN છે એટલે આપણે વર લખીશું અને સ્ટોપ છે તો સ્ટોપિંગ થઈ જશે. STOP છે તો જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય ને એની પહેલાં સ્વર આવતો હોય તો પાછળના વ્યંજનને આપણે બેવડાવી દઈશું. તો STOPPING સ્ટોપિંગ. નેક્સ્ટ ખાલી જગ્યા છે ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા ફાસ્ટ, બરાબર? આઈ છે પ્રથમ પુરુષ છે તો આપણને ખબર છે શું આવશે? વોઝ આઈ રાઇટિંગ. હવે આ ઈ છે એ ચાલુ વર્તમાનકાળમાં આપણે નીકળી જતો તો અહીંયા પણ આપણે નીકળી જશે રાઇટિંગ. એના પછી નેક્સ્ટ છે ધ ફાર્મર્સ ખાલી જગ્યા ટુ ધેર ફિલ્ડ. હવે ફાર્મર્સ બહુવચન આપેલું છે તો વર ગોઈંગ. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ટુ સ્કૂલ. ચિલ્ડ્રન એટલે એક કરતાં વધારે બાળકો, બરાબર? તો વર કમિંગ. એમાં પણ COMEની જગ્યાએ COMING રિમૂવ થઈ જશે. નેક્સ્ટ છે ધ ચાઇલ્ડ ખાલી જગ્યા ફોર ચોકલેટ. હવે એક જ બાળક છે, ચાઇલ્ડ એટલે એક જ બાળક, તો આપણે લખીશું વોઝ ધ ચાઇલ્ડ ક્રાઇંગ, કે બાળક ચોકલેટ માટે રડી રહ્યું હતું. એના પછી નેક્સ્ટ છે યુ છે તો એમાં પણ વર આવશે. વર યુ ડાન્સિંગ એટ પિકનિક. શું તમે પિકનિકમાં ડાન્સ કરશો? એના પછી નેક્સ્ટ છે ઉમા એન્ડ સવિતા ખાલી જગ્યા પેપર બોટ. તો ઉમા અને સવિતા બે નામ આપેલા છે તો વર મેકિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કૌંસમાં આપેલો શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ બનાવો. તો રામુ ભૈયા વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ. તો કોણ છોડવાઓને પાણી પાઈ રહ્યું હતું? તો રામુ ભૈયાની જગ્યાએ આપણે હું મૂકી પાછળનું એમના એમ. Who was watering the plants? Question marks. એના પછી નેક્સ્ટ છે કાનજીભાઈ વોઝ પ્લાન્ટિંગ કેરેટ સીડ. કાનજીભાઈ ગાજરના બીજ વાવી રહ્યા છે તો કાનજીભાઈ શું વાવી રહ્યા હતા? વોટ વોઝ કાનજી પ્લાન્ટિંગ. કાનજી શું વાવી રહ્યા હતા? એના પછી નેક્સ્ટ છે યતિન વોઝ ગોઈંગ હોમ. યતિન ઘરે જઈ રહ્યો હતો. યતિન ક્યાં જઈ રહ્યો હતો? વેર વોઝ યતિન ગોઈંગ? વેર વોઝ યતિન ગોઈંગ? ક્વેશ્ચન માર્ક્સ. લીના એન્ડ મીના વર બાઈંગ ફ્લાવર્સ. લીના અને મીના ફૂલો ખરીદે. પ્રશ્ન બનાવવાનું છે હું. તો લીના અને મીનાની નીચે આપણે હું મૂકી પાછળનું એમના એમ. હુ વર
बाइंग फ्लावर्स कौन फूलों खरीदी रहियो हतो। जलपा वॉज रीडिंग अ गुजराती न्यूज़पेपर, जलपा गुजराती छापू वाँची रही हती। तो जलपा क्यों छापू वाँची रही हती? विच न्यूज़पेपर, विच न्यूज़पेपर वॉज जलपा रीडिंग? क्वेश्चन मार्क्स। एना पछी नेक्स्ट, बॉयज़ वर प्लेइंग इन ध इवनिंग, छोकराओ सांजे रमी रहा हता। छोकराओ क्यारे रमी रहा हता? तो वेन वर ध बॉयज, वेन वर ध बॉयज प्लेइंग, पाछळ क्वेश्चन मार्क्स। एना पछी नेक्स्ट जोईशु, कला वॉज नीटिंग वन स्वेटर, कला एक स्वेटर गूंथी रही, तो कला केटला स्वेटर गूंथी रही छे? हाउ मेनी स्वेटर, हाउ मेनी स्वेटर वॉज कला नीटिंग? नेक्स्ट क्वेश्चन छे, मनुभाई वॉज सेलिंग 2 लीटर्स ऑफ मिल्क। मनुभाई, हवे मिल्क छे लिक्विड आइटम आवी एटले हाउ मच नो उपयोग थशे? तो हाउ मच मिल्क, हाउ मच मिल्क वॉज मनुभाई सेलिंग? એના પછી નેક્સ્ટ છે, અલી એન મેથ્યુ વર બેટિંગ, અલી અને મેથ્યુ બેટિંગ કરી રહ્યા છે, તો કોણ બેટિંગ કરી રહ્યું છે? તો અલી અને મેથ્યુના નીચે હું મૂકી નેક્સ્ટ એમના એમ, હુ વર બેટિંગ? ક્વેશ્ચન માર્ક્સ। શ્યામ વોઝ સ્ટડિંગ એટ નાઇટ, શ્યામ રાત્રે અભ્યાસ કરી રહ્યો હતો। વેન વોઝ શ્યામ સ્ટડિંગ, વેન વોઝ શ્યામ સ્ટડિંગ